ના સાહેબ તમે ચાલુ કરો પછી હું ચાલુ કરું તમે ગ્રીપ આપી દો પછી ચાલુ કરું ટાઈમ બગાડો ને 12 વાગી ગયા હોય ત્યારે આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડ તો એમાં આપણે ભોગ ના પડી આપણને કોઈ આર્થિક નુકસાન ના થાય તો આપણને ખબર છે આપણે પણ ડિજિટલ મશીન આવે એમાં ક્યુઆર સાઈબર ક્રાઈમ એક્સપર્ટ જે આવ્યા છે તે એમની રીતે બધું સમજાવશે પછી આપણને કોઈ પ્રશ્ન હોય તો આપણે કરી શકીએ તો વિશાલભાઈ શાહ આને પૂછો પૈસા રોકાય છે એ અંગેની થોડી જાણકારી આપવાની છે તો સ્ટેટ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રસ્તુત કેન્દ્ર સરકાર દ્વારા દર મહિનાના પહેલા બુધવારે દરેક શાળા કોલેજ સ્કૂલ સોસાયટી બધી જગ્યાએ અમે સાયબર ક્રાઇમ અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ છીએ તો ડિજિટલ યુગ અને ઇન્ટરનેટ મોબાઈલ લેપટોપ તમામ વ્યક્તિઓનો ઉપયોગ થાય જ છે બરાબર છે જો તમે આ ઉપાય છે ઇન્ટરનેટથી તમે ગેમ રમો છો ઇન્ટરનેટથી તમે તમામ પ્રક્રિયાઓ જે છે ઇન્ટરનેટના માધ્યમથી કરો છો તો ડિજિટલ યુગના ઇન્ટરનેટનો ઉપયોગ ફાઇનાન્શિયલ સોશિયલ તેમજ ઘણા બધા વેપારી હેતુઓ માટે કરવામાં આવે છે ડિજિટલ યુગના જે ફાયદા છે ઇન્ટરનેટના કે ભાઈ પહેલું તો ઝડપી કોમ્યુનિકેશન કોઈ પણ વ્યક્તિ સાથે તરત જ વાતચીત થઈ શકે છે થઈ જાય મોબાઈલથી સીધો ફોન લગાડો વાત થઈ જાય વોટ્સએપ ઉપર વિડીયો કોલ તમે કરો ઘણી બધી એવી એપ્લિકેશન છે જેના દ્વારા તમે વિડીયો ચેટિંગ પણ કરી શકો છો પહેલાં મળવું પડતું હતું બરાબર પછી છે મનોરંજન ફિલ્મ વેબ સિરીઝ ન્યૂઝ તમે બધું જે બેઠા જોઈ શકો પહેલાં પિક્ચર જોવા માટે થિયેટરમાં જવું પડતું હતું અત્યારે જવાની જરૂર પડે છે તમે ટોકીઝમાં વર્ષ બગડ્યા ના બગડ્યા તમે નપાસ થાવ તો બગડે બે બાજુ છે એક ફાયદા અને એક નુકસાન તો આ છે નુકસાન પહેલી વસ્તુ તો તમારા મહત્વના જે ડેટા છે તમારા ફોનની અંદર એ એમ કેમ પ્રકારે કોઈ કોઈ રીતે એની ચોરી કરી જાય છે બરાબર અને એ ડેટા લોકોને વેચવામાં આવે છે તમારી પર દરેક કંપનીના ફોન આવે છે કે ભાઈ તમારે ક્રેડિટ કાર્ડ જોઈએ છે તમારે લોન જોઈએ છે તમે કોઈ પણ એક બેંકમાં એપ્લાય કરો તો મારે લોન લેવી છે તો બીજી 10 બેંકો તમને ફોન કરશે બીજી બેંકોને કેવી રીતે ખબર પડી તમારે લોન જોઈએ છે એ જ આ વસ્તુ છે તમારા ફોનની અંદરથી તમારા મહત્વના ડેટાની ચોરી કરે છે ક્યાંક ને ક્યાંક તમારા ડેટા આપવામાં આવે છે વેચવામાં આવે છે તમે ઘણી બધી એવી એપ્લિકેશનોનો ઉપયોગ કરો છો જેની અંદર તમારો ડેટા બધે લીક થતો હોય છે બરાબર તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે એનું ડિસ્ક્રિપ્શન અને એની કમેન્ટ્સ કોઈએ વાંચી છે કોઈ વાંચી હોય તો આમ શું કરો ભાઈ કોઈ પણ એપ્લિકેશન એક્સ વાય ઝેડ એપ્લિકેશન તો તમે લગભગ 95% સેફ થઈ જાવ ડેવલપરનો એ એપ્લિકેશન બનાવવા પાછળનો હેતુ શું છે એ તમે વાંચો એટલે 95% તમે ત્યાંથી સેફ થઈ જાવ બીજું એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરો છો તો પહેલી એની અંદર તમારે પરમિશનો માગે છે પરમિશન આપ્યા વગર કોઈ પણ એપ્લિકેશન તમારી રન થાય છે કઈ કઈ પરમિશન હોય છે પહેલું તો તમારો ફોટો મીડિયા અકાઉન્ટ ગેલેરી બરાબર બીજું તમારા ફોન કોન્ટેક્ટ ત્રીજું તમારું લોકેશન અને ચોથું ફાઇલ મીડિયા આ ચાર વસ્તુ તમારી પાસે માંગે છે આ ચાર વસ્તુ જ્યાં સુધી તમે ના આપો ત્યાં સુધી તમારી એપ્લિકેશનને આગળ રન કરવા દે છે નથી કરવા દેવું કેમ એને તમારો ફોન ગેલેરીનો એક્સેસ લીધું મતલબ કે તમારી ગેલેરીની અંદર જેટલા પણ ડેટા છે એ આસાનીથી લઈ શકે છે બીજું તમારું લોકેશનનો ડેટા લીધો લોકેશન તમારું જીપીએસ ઓન હોય કે ઓફ હોય તમે એને લોકેશનનો એક્સેસ આપ્યું એટલે તમે જે પણ જગ્યા ઉપર છો એ આસાનીથી તમે ટ્રેક કરી શકે ત્રીજું કે તમારા ફોન કેમેરાનું એક્સેસ માંગ્યું તમારો ફોન ભલે બંધ હોય પણ એ ધારે ત્યારે તમારો કેમેરો ઓન કરી શકે છે વિડીયો પણ તમારા ડાયરેક્ટ કોપી કરી શકે છે તમારો ફોન અમને આપણને એમ લાગે મારો ફોન બંધ છે એમને મળ્યો છે પણ ડાયરેક્ટ રેકોર્ડિંગ થઈ શકે છે તમારો બરાબર છે અને એ આ બધી એપ્લિકેશનોને એપ્રુવલ આપતા પહેલા એનું ડિસ્ક્રિપ્શન અને એની કમેન્ટ ઉપરની 10 કમેન્ટ વાંચશો તો સારી જશે
પણ જે રીતે વાંચો તો આપણને એક્ચ્યુઅલ ખબર પડશે કે આ એપ્લિકેશન બનાવો પાછળનો હેતુ શું છે અને લોકોની આની અંદર શું પ્રતિક્રિયા છે એટલે શું કમેન્ટ છે. વાયરસ હુમલા, વાયરસ પ્રોગ્રામ્સ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરીને અલગ અલગ ફોન તમારો હેક કરવામાં આવે છે અને તમારો ફોન હેક કરીને તમારી અંદરની જે બેન્કિંગ એપ્લિકેશનો છે એની અંદરથી ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવે છે. ઇન્ટરનેટનો ખોટો ઉપયોગ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઇન્ટરનેટનો ખોટો ઉપયોગ કરવાનો આદત છે કે ભાઈ મને રોજનું 2 GB મળે છે એટલે 2 GB પકવું જ જોઈએ, હોય છે ને એવું? બધા તો પાછો કંપનીને જાય જાય એવું હોય. પછી પેલી ગેમ રમો તો કઈ બીજી ફ્રી ફાયર, આ બે ગેમ રમવાથી તમને શું મળે છે એમ કહો તો શું મળે છે? શું મજા આવે? બારમા ધોરણ પછી તમારે શું કરવું તો એ વિશે પણ તમે જાણી શકો છો ને ઓનલાઈન ઇન્ટરનેટ ના માધ્યમથી. યુટ્યુબ ઉપર ઘણા બધા એવા ડેવલપર છે, યુટ્યુબર છે, જે તમારી ભવિષ્ય માટેની તમારી સારા સારા વિડીયો પણ અપલોડ કરે છે. ખરાબ વિડીયો તો આપણે નથી જોવાના પણ જે આપણા માટેનું છે. સપોઝ કે ભાઈ બારમા પછી કોઈ ભણેલ નથી, નોકરી કાંઈ મળી મળતી નથી, તો યુટ્યુબ ઉપર જે તમે બાઇક રિપેરિંગ કરવાનું છો તો તમે ઉપર ગેરેજ ખોલી રોજના 500 તો કમાઈ જાય છો ને, એટલું તો તમારા ઘરમાં તમને આવશે ને. તો એ ધ્યાન રમવાનો મજા લો, એના કરતાં આવા વિડીયો જોવાની મજા લો. બરાબર. બીજું, પરમ દિવસના એક પેપરમાં છે 18 વર્ષના છોકરાએ ઘરનું ટીવી તોડી નાખ્યું, કોઈ વાંચ્યું છે? એક સુરતમાં એક છોકરાએ એની મમ્મીનું મર્ડર કરી નાખ્યું તો પબજી પણ પબજીમાં. આ ગેમ તમારા મગજને વિકૃત બનાવવાનું કામ કરે છે. તમને એક તમારા જે અત્યારે જે તમે જે સ્થિતિ છો ને એ સ્થિતિને ડાયવર્ટ કરીને તમને અલગ વેમાં લઈ જવાનું કામ કરે છે. એક આતંકવાદી પ્રવૃત્તિ ઉપર પ્રેરિત કરે છે. તમે ગેમ રમતા હોય તો તમને સંજેડે તમને નહીં ગમતું, ગમે છે નહીં ગમતું? કેમ નહીં ગમતું? ગેમમાં ઇન્ટરેસ્ટ આવી જશે એટલે. એવી રીતે ભણવામાં ઇન્ટરેસ્ટ તમારો હોય તો સમયનો સતત દુરુપયોગ. હવે આપણે ઇન્ટરનેટ જોયું, ઇન્ટરનેટના ફાયદા જોયા અને ઇન્ટરનેટના નુકસાન જોયા. હવે મેઇન વસ્તુ આપણી આવી સાયબર ક્રાઇમ, એટલે મેઇન હેતુ હવે આપણો અહીંયાથી ચાલુ થાય. કારણ કે સાયબર ક્રાઇમ મારે તમને સમજાવવું હોય તો પહેલાં ઇન્ટરનેટ સમજાવવું પડે. ઇન્ટરનેટના ફાયદા શું છે અને નુકસાન શું છે, બરાબર? આપણે ફાયદા જોઈ લીધા, નુકસાન જોઈ લીધા. ફાયદા બધા ગમે, નુકસાન કોઈ ના ગમે, એ સાંભળવું કોઈ ગમે ના ગમે. હવે એનું એક ઉદાહરણ તમને આપું. એક, અમે નામ નથી જાહેર કરતા, પણ બે મિત્રો હતા. એકને આદત હતી ખોટી વ્યસન, એકને ખોટી વ્યસનની આદત હતી. એનો બીજો મિત્ર મારા જેવો હશે અને બીજા દિવસે એમ કીધું કે ભાઈ આ વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવું કારણે મેં ટીવીમાં જોયું. જો વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું મેં કાલે ટીવીમાં જોયું, તો પેલો મિત્ર એમ કે કાલથી બંધ. શું બંધ? એટલે આપણે આવું નથી શીખવાનું, આપણે વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો. બરાબર. વ્યસન અમે પણ કરીએ જેવું નથી નથી કરતા, પણ સમય પૂરતું. પછી આમ સુધી 24 કલાક શરીરની પાછળ તો એ વસ્તુ યોગ્ય નથી અને તમારી તો ઉંમર અત્યારે વ્યસન કરવા વ્યસન છે જ નહીં. તમને કોઈ પણ કંપનીમાંથી ફોન આવ્યો કે હું ફલાણી ડિગ્રી બેંકમાંથી બોલું છું, તમારું બેંક એકાઉન્ટ ચાલુ છે, KYC અપડેટ થયું નથી, તમે તાત્કાલિક KYC અપડેટ કરો નહીં કે 12 વાગ્યા પછી તમારું ખાતું બંધ થઈ જશે. આવા જેવા ઘણા બધા ફોન કોલ્સ આવતા હશે. તમે બેંક એકાઉન્ટ ધારક છો, તમારો છો, તો તમારે જ્યારે તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાઓ છો
પ્રોસીજર શું હોય છે? તમારે ફોર્મ ભરવાનું, તમારો ફોટો આપવાનો, તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવાના. જ્યાં સુધી તમે પ્રોપર ડોક્યુમેન્ટ પૂરા બેંકને નથી આપતા ત્યાં સુધી બેંક તમારું એકાઉન્ટ ખોલીને તમને આપશે નહીં. આપે તો તમે ઓલરેડી બેંકને એકાઉન્ટ તમારા તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરી તમારું KYC અપ્રૂવ કરાયા પછી જ તો તમને બેંકે એકાઉન્ટ ઓપન કરી આપશે. તો હવે તમારે KYC ની જરૂરિયાત શું રહેશે? અને જરૂરિયાત હશે તો તમારી લોકલ જે અધિકૃત બેંક છે એનું તમારું જે એજન્ટ અથવા તો તમારો જે પર્સનલ આસિસ્ટન્ટ હશે તમારી જોડે સંપર્ક કરવા વાળો બેંકનો એ તમને બહુ કરશે. દિલ્હી, મુંબઈ કે ચેન્નઈ વાળાને શું કામ છે?